રાજનીતિથી રિસર્ચ માટે પ્રસિદ્ધ છે અને આ કેમ્પસમાં આઠ હજાર વિદ્યાર્થીઓ છે જેમાં પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓ રિસર્ચમાં છે પાંચ હજાર બસો રિસર્ચમાં છે મેં પણ કંઈક રિસર્ચ કર્યું છે તો ઠીક છે એક પ્રશ્ન ઘણા વર્ષોથી મને હેરાન કરી રહ્યો છે કારણ કે તમે અમને કોઈ પણ પ્રશ્ન પૂછવા કીધું છે તો મારો પ્રશ્ન છે કે રિસર્ચ શું છે ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં એ વસ્તુઓ શોધવી જે તમારી બા પહેલેથી જાણતા હતા ના હું બધી જ શોધને નીચે બતાવવાનો પ્રયાસ નથી કરી રહ્યો એ ફક્ત એટલું છે કે ઘણી બધી વસ્તુઓ શક્ય છે કે આપણને ખબર હોય પણ તેને શબ્દોમાં નથી રાખવામાં આવ્યું એને એ રીતે પ્રસ્તુત નથી કરાયું કે એને લાગુ કરી શકાય કદાચ તમારી બાએ બધું જાણતી હતી જેની તમે શોધ કરી રહ્યા છો પણ એને શબ્દોમાં રાખીને એની રૂપરેખા નહોતી બનાવી શકતી જેથી એને અમલમાં લાવી શકાય એ પોતાના અનુભવથી જાણતી હતી પણ એને ક્યાંય લાગુ નહોતું કરી શકાતું તો રિસર્ચનો હેતુ એ છે કે એવી વસ્તુઓ શોધવી કદાચ લોકો વર્ષોથી એને જાણે છે ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન અને બીજા બધા વિજ્ઞાનોમાં અલગ હોઈ શકે પણ સામાજિક વિજ્ઞાનમાં લોકો પહેલેથી એ જાણતા હતા જેની તમે શોધ કરી રહ્યા છો ઠીક છે છતાં પણ એને લાગુ કરવા લાયક રૂપરેખામાં ઢાળવામાં નહોતું આવ્યું જેનાથી સરકાર કે અન્ય કોઈ પણ સંસ્થાન કે બીજા કોઈ ઢાંચામાં તેનો ઉપયોગ કરી શકાય તો જે જ્ઞાન તમારી પાસે પહેલેથી છે એને એક આકાર આપવો અને સમાજ વિજ્ઞાન બદલતો રહે છે કારણ કે સમાજ વિકાસ કરે છે અને બદલતો રહે છે તો જે તમારી બા પહેલેથી જાણતા હતા તે કદાચ એમની પેઢી માટે સાચું હતું પણ દરેક વસ્તુ કદાચ બદલાઈ ગઈ હોય ઘણી મૂળભૂત વસ્તુઓ કદાચ બદલાઈ ગઈ હોય કારણ કે સમાજ બદલતો રહે છે લોકો બદલતા રહે છે એમનો દ્રષ્ટિકોણ બદલતો રહે છે આપણી પરંપરાઓ આપણે રોજ કેવું વર્તન કરીએ છીએ કેવી રીતે ડ્રાઈવ કરીએ ચાલીએ આજકાલ આપણે ફક્ત આવી રીતે ચાલીએ છીએ હલો કોઈ રસ્તાને નથી જોતું લોકો ગૂગલ મેપને જોઈને ચાલે છે તો વસ્તુઓ બદલાઈ ગઈ છે એટલા માટે રિસર્ચ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે ઘણી વસ્તુઓ બદલાય છે અને ઘણા લોકોને એ વાતનો ખ્યાલ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી એને સરખી રીતે શબ્દોમાં પરોવવામાં ન આવે કે આ બદલાવ આવ્યો છે ઘણા લોકો એને સમજી નહીં શકે જ્યાં સુધી એને શબ્દોમાં રાખવામાં ન આવે માટે તે અમૂલ્ય છે સદગુરુ રિસર્ચના વિષય પર મારો હજી એક પ્રશ્ન છે રિસર્ચમાં અમને પાંચેય ઇન્દ્રિયો અને તર્ક પર ભાર આપવાનું શીખવવામાં આવે છે જ્યારે આધ્યાત્મિકતાની વાત આવે છે તો ઘણા વિડીયોમાં તમે કહ્યું છે કે પાંચેય ઇન્દ્રિયો અને તર્ક તમને એ વાસ્તવિકતા સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતી તો રિસર્ચ અને આધ્યાત્મિકતાની વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરાય જુઓ તમારી આજુબાજુ જે છે એને ગ્રહણ કરવા મૂળરૂપથી આ દુનિયામાં કામ કરવા માટે તમારે જોવા સાંભળવા સૂંઘવા અને સ્પર્શવાની જરૂર હોય છે તમે આવી જ રીતે ભૌતિક દુનિયાને ઓળખો છો તો જે સાધનોનો ઉપયોગ તમે ભૌતિક દુનિયા માટે કરો છો એ કદાચ જીવનના બીજા પાસાઓને જોવા કે સમજવા માટે ઉપયોગી ન પણ હોય પણ એનો અર્થ એ નથી કે તમારી આંખો બેકાર છે એનો અર્થ એ નથી કે તમારી સાંભળવાની સૂંઘવાની ચાખવાની કે સ્પર્શવાની ઇન્દ્રિયો બેકાર છે બસ એ જીવનના એક ક્ષેત્ર સુધી જ સીમિત છે જો તમે બીજા ક્ષેત્રમાં એનો ઉપયોગ કરશો તો એ કરવું બેકાર હશે એવું છે કે જાણે તમે કાર ચલાવી રહ્યા છો તમે ચંદ્રને જોયો ગઈકાલે પૂનમ હતી તમે મોટો ચંદ્ર જોયો અને તમને ત્યાં જવાની ઈચ્છા થઈ ઘણી કારની જાહેરાતો થોડી રહસ્યમય હોય છે અને તેઓ કહે છે કે કાર જો ખરેખર ઝડપથી દોડાવશો તો તમે ચંદ્ર પર પહોંચી જશો વેલ તમે જો ખૂબ મહેનત કરો તો તમે ચંદ્રથી પણ આગળ જઈ શકો છો પણ ચંદ્ર પર નહીં જઈ શકો કારણ કે ચંદ્ર પર જવા માટે તમને અલગ પ્રકારના વાહનની જરૂર પડે છે તમે તમારી કારમાં ચંદ્ર સુધી નથી જઈ શકતા તો આ જ રીતે તમે પાંચ ઇન્દ્રિયો દ્વારા ભૌતિકતાની સીમાઓને પાર નથી કરી શકતા પાંચ ઇન્દ્રિયો ફક્ત ભૌતિક પ્રકૃતિને સમજવા માટે જ બનાવાય છે અને તમારું વિજ્ઞાન તમારી આજુબાજુની ભૌતિક પ્રકૃતિ જ છે તો તમે તમારી પાંચ ઇન્દ્રિયોને અણીદાર બનાવો એ ખૂબ મહત્વપૂર્ણ છે ભલે બધા પાસે વીસ બાય વીસની દ્રષ્ટિ હોય પણ એ ખાસ પરિસ્થિતિમાં બધા એ નથી જોઈ શકતા જે ખાસ વ્યક્તિ જોઈ શકે છે એવું છે કે નહીં દરેક વ્યક્તિ એ બધું નથી સાંભળી શકતી જે કોઈ ખાસ વ્યક્તિ સાંભળી શકે છે બધાની સાંભળવાની શક્તિ સામાન્ય હોઈ શકે પણ ધ્યાન આપવાની તીવ્રતામાં ઘણો ફરક પડે છે તમે જે જુઓ છો જે સાંભળો છો કેવી રીતે સાંભળો છો કેટલા ધ્યાનથી સમજી શકો છો એ ફક્ત તમારી આંખ કાન કે નાકને લીધે નથી થતું એની માટે ધ્યાન આપવાની તીવ્રતા હોવી જોઈએ એની માટે તમારે જબરદસ્ત ધ્યાન આપવું પડશે રિસર્ચમાં તમારે આ જ વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે પાંચ ઇન્દ્રિયો દ્વારા આગળ વધવાનો પ્રયાસ ન કરતા કારણ કે પછી તમે સમાજને નહીં કંઈક બીજું જ જોશો